માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ એસટી વિભાગમાં કન્ડક્ટર માટેની ભરતી ચાલી રહી છે, જેમાં ફર્સ્ટ એડ પ્રમાણપત્ર જરૂરી છે, જેને જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા માંગરોળ, કેશોદ અને મારિયાના વિદ્યાર્થીઓને હેરાન ગતિ ન થાય અને વિદ્યાર્થીઓને દૂર સુધી ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કઢાવવા માટે ધક્કા ન ખાવા પડે તે માટે તાલુકા આરોગ્ય કચેરી ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી. આજરોજ તાલીમ પૂર્ણ થતાં 370 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી અને તમામ લોકોને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીને પોતાના વતનમાં જ ફર્સ્ટ એડ સર્ટી મળી જતાં જિલ્લા કલેક્ટર, રેડક્રોસ સોસાયટી અને આરોગ્ય વિભાગનો આભાર માન્યો હતો. જીતુ પરમાર, જેએસટીવી, માંગરોળ. મારું નામ પરમાર કિંજલ છે. હાલમાં ચાલી રહેલી કન્ડક્ટરની ભરતી માટે જે લાયસન્સ કઢાવવા માટે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માંગે છે તે માટે આપણે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી માટે જૂનાગઢમાં જવું પડે છે, પરંતુ કલેક્ટર સાહેબે અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા માંગરોળ, માળિયા અને કેશોદ ત્રણેય તાલુકાના ભેગામણી અને અમારા માંગરોળ તાલુકામાં આરોગ્ય કેન્દ્ર ખાતે આ ફર્સ્ટ એડની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ અમને 8 દિવસ સુધી આપવામાં આવી છે અને આ તાલીમમાં અમને થિયરી અને પ્રેક્ટિસ કરવામાં આવ્યું છે તે બદલ હું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી